નમસ્તે મિત્રો એજ્યુકેમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે રિઝનિંગમાં મિસિંગ નંબરની વાત કરવાની છે એટલે કે ખૂટતા અંકો શોધવા તો ચાલો શરૂ કરીએ જો મિત્રો એ પ્રથમ પ્રશ્નમાં તમને દેખાય છે કે એક ટેબલ આપેલું છે જેમાં તમારે એક ક્વેશ્ચન માર્ક છે જેમાં તમારે ખૂટતો અંક શોધવાનો છે આ પ્રકારના પ્રશ્નમાં તમને બે પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે એટલે કે હરોળમાં કાં તો ઊભા ટેબલમાં કાં તો સિક્વન્સ ઊભી હશે કાં તો સિક્વન્સ આડી હશે બરાબર અહીંયા આપણે વધતો નંબર ચેક કરવાનો છે જો અહીંયા વધતો આડી હરોરમાં તમારે સિક્વન્સ બને છે આઠમાંથી ત્રણ અને એકવીસ એટલે કે આઠ અને ત્રણની અંદર આપણે એક પ્રક્રિયા કરીશું અને એકવીસ લાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે અહીંયા છ અને પાંચમાં પ્રક્રિયા કરીશું અને પચીસ લાવવાનો પ્રયત્ન કરવાનો છે અને એ જ સિક્વન્સ આપણે લાસ્ટ રોમાં એપ્લાય કરવાની છે એટલે કે છેલ્લી હરોળમાં આપણે બાર અને બે માં પ્રક્રિયા કરીને અહીંયા ખૂટતું બદલાવાનું છે બરાબર તો ચાલો શરૂ કરીએ જુઓ અહીંયા આપણે એકવીસ લાવવા છે તો આપણે આઠ અને ત્રણમાં એવું શું કરી શકીએ કાં તો આપણે આઠ ગુણ્યા ત્રણ કરી શકીએ એટલે આઠ તરીકે ચોવીસ કરી શકીએ બરાબર પણ ચોવીસ આવતા નથી જો આ બંને ગુણાકાર ચોવીસ ના મળે તો આપણે પછી એમાં સરવાળો કાતો બાદ બાકી કરી શકીએ તો આપણે આઠ ગુણ્યા ત્રણ કર્યા ચોવીસ મળ્યા એટલે કે એકવીસની નજીક મળે છે આપણને ચલો એકવીસ લાવવા માટે શું કરવું પડે આ બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા બાદ કરો ચલો ચોવીસમાંથી ત્રણ બાદ કરીએ તો આપણને એકવીસ મળી જાય છે હા મળી જાય છે એનો મતલબ કે આપેલી સંખ્યાનો ગુણાકાર કર્યો છે અને એમાંથી એક સંખ્યા એનો આપણે બાદબાકી કરી છે જવાબ મળે છે તો એ જ વસ્તુ એ બીજી લાઈન માટે શક્ય બને છે ચલો ચેક કરીએ છ પંચાતીસ ચલો ત્રીસ માંથી આપણે પાંચ બાદ કરો તો મળે છે પચીસ ઓકે એનો મતલબ કે બંને સંખ્યાનો ગુણાકાર કરેલો છે અને એમાંથી પાછળની સંખ્યા જે છે એ બાદ કરેલી છે તો એ સિક્વન્સ આપણે લાસ્ટ રૂ માટે એપ્લાય કરીશું તો બાર દુ ચોવીસ અને ચોવીસ માંથી બે બાદ કરીશું શું મળશે બાવીસ તો અહીંયા આપણે ખૂટતું અંક કયું હશે બાવીસ હશે બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો હશે ચાલો આગળ વાત કરીએ ચાલો અહીંયા બીજા પ્રશ્નમાં શું છે વચ્ચેની સંખ્યા મોટી છે આપણે એ લાવવા પ્રયત્ન કરવાનો છે એટલે કે ત્રણ અને ચારમાં માં એવી કંઈ પ્રક્રિયા કરીશું કે ઓગણીસ આવે બરાબર તો પણ નથી આવતા ચલો ત્રણ અને ચાર ઉમેરો બંને ત્રણ વત્તા ચાર બંનેનો સરવાળો ઉમેરો તો ત્રણ ચોક બાર એમાં બાર ઉમેરો સોરી સાત ઉમેરો એમાં ત્રણ ને ચાર સાત ઉમેરો તો બાર ને સાત ઓગણીસ મળે છે ઓકે તો આપણે આ બંનેનો શું કર્યો ગુણાકાર કર્યો અને એની અંદર બંનેનો સરવાળો એડ કર્યો તો ઓગણીસ મળે છે તો એ જ વસ્તુ આપણે અને કરી જોઈએ મળે છે આપણને ચલો એની અંદર સાત અને પાંચ કેટલા મળે બાર તો આપણે બાર એડ કરી જોઈએ ચલો પાંચ ને બે સાત ત્રણ ને એક ચાર ચલો સુડતાલીસ આપણને મળે છે એનો મતલબ કે બંનેનો ગુણાકાર કર્યો છે અને એની અંદર બંનેનો સરવાળો છે એટલે આપણને જવાબ મળે છે તો એ જ સિક્વન્સ છેલ્લા માટે અપ્લાય કરવાની છે ચલો ચાર પંચ વીસ વીસ અને ચાર ને પાંચ નવ એટલે કેટલા મળે છે ઓગણત્રીસ તો આપણો જવાબ શું મળશે મિત્રો ઓગણત્રીસ મળે છે બરાબર સરળ છે ચલો આગળ વાત કરીએ ચાલો એ ત્રીજા પ્રશ્નમાં તમને સિક્વન્સ આડી જોવા મળે છે એટલે કે સત્યાવીસ અને બત્રીસ મોટા છે તો આપણે નવ અને ચારમાં પ્રક્રિયા કરીશું આઠ અને પાંચમાં પ્રક્રિયા કરીશું અને પાછળની સંખ્યા લાવવાનો પ્રયત્ન કરીશું ચલો નવ અને ચારમાં પ્રયત્ન કરીએ તો પેલો આપણને મનમાં ખ્યાલ આવે કે સત્યાવીસ લાવવા છે તો નવ ચોક છત્રીસ કરી જોઈએ ચલો છત્રીસ માંથી આ બંને કોઈ સંખ્યા બાદ કરી જુઓ છત્રીસ માંથી ચલો નવ બાદ કરીએ છત્રીસ માંથી નવ બાદ કરીએ તો આપણને મળે છે સત્યાવીસ ઓકે તો આ બંનેની અંદર પણ આઠ પંચું બરાબર ચાલીસ અને એમાંથી આપણે આઠ બાદ કરવાના છે આગળની સંખ્યા બાદ કરેલી છે આઠ બાદ કરીએ શું મળે છે બત્રીસ મળે છે ઓકે તો એ જ વસ્તુ આપણે છ માં લાગુ પાડીશું તો સાત છ બેતાલીસ કરીશું અને એમાંથી આગળની જે સંખ્યા છે એ આગળની સંખ્યા બાદ કરેલી છે તો માઇનસ સાત કરીએ તો જવાબ મળશે આપણને પાંત્રીસ તો અહીંયા આપણું મિસિંગ નંબર કયો છે પાંત્રીસ છે બરાબર ચાલો આગળ વાત કરીએ ચાલો અહીં ચોથા પ્રશ્નમાં વચ્ચે સંખ્યા મોટી જોવા મળે છે એટલે કે આડી હરોળમાં સિકવન્સ આવેલી છે તો આપણે શું કરીશું પાંચમાં અને ચારમાં કંઈક પ્રયત્ન કરવો પડશે પાંચ અને અંદર પ્રયત્ન કરીને છે આપણે તો પહેલો કરીએ પાંચ વીસ ઓકે અને એની અંદર ચાર એડ કરી દઈએ શું મળે છે ચોવીસ મળે છે તો ચાલો એ જ વસ્તુ સાત અને પાંચમાં શક્ય છે ચલો સાત પંચો પાંત્રીસ એમાં પાંચ એડ કરો તો શું મળે છે ચાલીસ મળે છે એટલે કે પાછળની સંખ્યા છે એ એડ કરી છે આપણને સંખ્યા મળી જાય છે તો અહીંયા પણ શું કરીશું નવ પંચા પિસ્તાલીસ એમાં પાંચ એડ કરીશું શું મળશે પચાસ તો આપણો મિસિંગ નંબર કયો છે પચાસ છે બરાબર તો તમારે સિક્વન્સ શોધવાની છે કે વચ્ચેની સંખ્યા કે છેલ્લી સંખ્યા જે મોટી છે એ બીજી બે સંખ્યાઓથી કઈ પ્રક્રિયા કરવાથી આપણને મળે છે એ છેલ્લી જે મિસિંગ નંબરની રો છે એમાં આપણે એપ્લાય કરવાનું છે ચાલો આગળ વાત કરીએ ચાલો પાંચમા પ્રશ્નમાં શું છે તો અહીંયા તમને વચ્ચે જોવા મળે છે અહીંયા પણ વચ્ચે તમને મોટી સંખ્યા જોવા મળે છે તો આપણે શું કરીશું છ અને ચારમાં કંઈક પ્રક્રિયા કરીશું બરાબર તો છ અને ચાર ની અંદર શું કરીએ તો પહેલું કરી શકાય છ ચોક ચોવીસ ચાલો બંનેનો ગુણાકાર કર્યો હવે આપણે લાવવા છે બાવીસ તો નથી ચાર બાદ કરો તો બાવીસ મળતા કે નથી છ બાદ કરો તો બાવીસ મળતા બરાબર પણ એક બીજું થઈ શકે છ માંથી ચાર કાઢો છ માંથી ચાર કાઢો શું મળે બે મળે એટલે કે આનો ડિફરન્સ બાદ કરો તો ચોવીસ માંથી બે બાદ કરો શું મળે છે બાવીસ મળે છે એનો મતલબ કે આ બંનેનો ડિફરન્સ જે મળે છે એ બાદ કરેલો છે તો અહીંયા પણ આગળ એવું કરીએ બાર ચોક અડતાલીસ ચલો આ બંનેનો ડિફરન્સ શું બંને બારમાંથી ચાર કાઢો શું મળે આઠ મળે તો આ ડિફરન્સ મળે છે આપણને ચાલીસ તો એ જ વસ્તુ આપણે નવ અને છ માં એપ્લાય કરવાનું છે જો અહીંયા ચાલીસ મળી જાય છે અહીંયા બાવીસ મળી જાય છે તો નવ છ ચોપન અને એમાંથી નવ અને છ નો ડિફરન્સ ત્રણ બાદ કરીએ તો શું મળે છે એકાવન તો આપણો જવાબ શું થશે અહીંયા એકાવન બરાબર મિત્રો તો આપણે એવું નથી કે એક સંખ્યા બાદ કરો તો જવાબ મળી જાય એનો ડિફરન્સ પણ વાત કરી શકીએ તો એનો સરવાળો પણ બાદ કરી શકવાનો આવી શકે છે ચાલો આગળ વાત કરીએ ચાલો અહીં છઠ્ઠા પ્રશ્નમાં સિકવન્સ સાડી છે કારણ કે અહીંયા એકસઠ અને સડસઠ જોવા મળે છે તો પાંચ અને અગિયારમાં પ્રક્રિયા કરીએ અને આપણે એકસઠ અને સડસઠ લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો શું કરીએ પહેલું તો પાંચ ગુણ્યા અગિયાર મગજમાં આવે આપણને તો અગિયાર પંચા શું થાય પંચાવન થાય બરાબર હજુ આપણે એકસઠ લાવવા છે કેટલા ખૂટે છે તો છ ખૂટે છે તો છ એટલે શું થશે તો અગિયાર માંથી પાંચ બાદ કરી જુઓ તો છ મળશે એનો મતલબ કે બંનેનો ડિફરન્સ બાદ કરવાનો છે તો પંચાવન માંથી છ બાદ કરીએ શું મળે છે આપણને સોરી પંચાવન માં એડ કરવાનો છે ડિફરન્સ એડ કરવાનો છે તો પંચાવનમાં છ એડ કરીશું શું મળશે એકસઠ મળશે તો મતલબ કે પહેલી વખતે ડિફરન્સ વાત કરીએ તો અને અહીંયા શું છે ડિફરન્સ એડ કરવાનો છે ચાલો તો એ જ વસ્તુ આપણે આમાં લાગુ પાડીએ ને એકસઠ આવે છે ચાલો પાંચ ગુણ્યા બાર ચલો બાર પંચા સાહીઠ એમાં આપણે એડ કરવા છે બારમાંથી પાંચ બાદ કરી જુઓ તો સાહીઠ બારમાંથી પાંચ બાદ કરો તો સાત તો શું મળે છે સડસઠ ઓકે એનો મતલબ કે બંનેનો ગુણાકાર કર્યો છે અને એમાં એનો ડિફરન્સ ઉમેર્યો છે તો જવાબ આપણને મળે છે તો આપણે ત્રણ પંચા સોરી પંદર પિસ્તાલીસ અને એની અંદર એનો ડિફરન્સ બાર તો પિસ્તાલીસ વત્તા બાર શું મળશે પાંચ ને બે સાત ને ને એક પાંચ સત્તાવન એનો મતલબ કે આપણો મિસિંગ નંબર કયો હશે અહીંયા સત્તાવન હશે તો આપણે શું કર્યું કે બંનેનો ગુણાકાર કર્યો અને એ બંનેના ગુણાકારની અંદર બંનેનો ડિફરન્સ એટલે કે બંનેની બાદ બાકી જે જવાબ આવે છે એ આપણે એમાં ઉમેરી તો આપણને આપણો જવાબ મળી ગયો છે ચાલો આગળના પ્રશ્નની વાત કરીએ ચલો આગળના પ્રશ્નમાં શું છે તો સિક્વન્સ ઊભી જોવા મળે છે ટેબલમાં સોરી કોલમમાં ચલો તો સાત અને ત્રણ ની પ્રક્રિયા કરીને અડસઠ લાવવાના છે એ સાત અને ચાર ની પ્રક્રિયા કરીને છોતેર લાવવાના છે તો સાત અને ત્રણ ની પ્રક્રિયા કરો તો પહેલું આપણે સાત ગુણ્યા ત્રણ કરીએ તો સાત કરી એકવીસ કરીએ હવે એકવીસનો કંઈક ગુણાકાર કરીએ તો અડસઠ આવવાના નથી ચલો બીજી પ્રક્રિયા કરી શકીએ હવે આ ગુણાકાર થઈ ગયા પણ આગળ જવું હોય તો પછી આપણે વર્ગ લેવા પડે જો ગુણાકારથી સંખ્યા ના મળતી હોય તો ગુણાકાર પછી જો સંખ્યામાં ડિફરન્સ વધારે લાવવો હોય તો વર્ગ કાં તો ઘન બરાબર તો એવી સંખ્યા આપણે એડ કરી શકીએ તો સાતનો વર્ગ કરીએ સાતનો વર્ગ વધતા ત્રણનો વર્ગ ચલો સાતનો વર્ગ ઓગણપચાસ ત્રણનો વર્ગ નવ ચલો આ બંનેનો સરવાળો કરીએ તો નવ ને નવ અઢાર અને એક ચાર ને એક પાંચ અઠાવન મળે છે પણ આપણે જો અડસઠ લાવવા છે તો કેટલાની જરૂર છે દસની જરૂર છે તો આ બંનેમાં શું કરી શકીએ હા સાત વત્તા ત્રણ કરો તો સાત ના ત્રણ કેટલા મળે દસ મળે તો અઠાવન ના દસ શું મળે છે અડસઠ મળે છે એનો મતલબ બંનેનો વર્ગ કર્યો છે અને બંનેનો સરવાળો આપણે એમાં એડ કર્યો છે તો ચલો સાતનો નો વર્ગ વત્તા ચારનો નો વર્ગ કરીએ આપણે આ ટેબલ માટે આ કોલમ માટે સાતનો નો વર્ગ વત્તા ચારનો વર્ગ કરીએ સાતનો નો વર્ગ ઓગણપચાસ અને ચારનો વર્ગ સોળ મળે છે બરાબર ચલો હવે એની અંદર શું કરવાનું છે સોળ ને ઓગણપચાસ એડ કર્યા પછી સાત અને ચાર બંનેનો સરવાળો કરવાનો છે ચલો સાત ને ચાર અગિયાર ચલો આ બંનેનો સરવાળો કરી દઈએ તો નવ ને છ પંદર ને એક સોળ એક બે ને એક ત્રણ ને ચાર સાત છોતેર મળે છે ઓકે આપણને છોતેર અહીંયા મળે છે તો આપણે શું કરીશું છ નો વર્ગ ને સાત નો વર્ગ તો છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ એની અંદર આ બંનેનો સરવાળો ચલો આ બધાનો સરવાળો કરી દઈએ આપણે તો છ ને નવ પંદર પંદર ને ત્રણ અઢાર એક ચલો ચાર ને બે છ સાત આઠ નવ અઠાણું મળે છે આપણને તો આપણો મિસિંગ નંબર કયો હશે મિત્રો અઠ્ઠાણું બરાબર તો આવું પણ કરી શકાય નો વર્ગ કર્યો અને વર્ગની અંદર બંનેનો સરવાળો આપણે એડ કર્યો તો આપણને આપનો જવાબ મળી જાય છે ચાલો આગળ વાત કરીએ ચાલો અહીંયા આઠમા પ્રશ્નોમાં શું છે મિત્રો તો અહીંયા ઉભી કોલમમાં તમને સિક્વન્સ જોવા મળે છે જો નીચે મોટી સંખ્યા જોવા મળે છે તો ચાર અને છ માં પ્રક્રિયા કરીને આપણે વીસ લાવવાના છે તો જો આપણે ચાર ગુણે છ કરીએ છ ચગ ચોવીસ બરાબર ચલો ચોવીસ માંથી આપણે આગળની સંખ્યા બાદ કરો ચાર બાદ કરો તો વીસ મળે છે ચલો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે છ અને નવમાં તો છ નવ ચોપન ચોપન માંથી છ બાદ કરો ચલો ચોપન માંથી છ બાદ કરીશું તો આપણને મળે છે અડતાલીસ ના એ સિક્વન્સ લાગુ પડતી નથી તો ચાલો આપણે શું કરી જોઈએ બીજી પ્રક્રિયા કરીએ કે જેની મદદથી આપણને આ બંને સંખ્યાઓ મળે ચાલો તો બીજું કરી શકાય ચાલો છ નો વર્ક કરો અને એમાંથી ચાર નો વર્ગ બાદ કરો છનો નો વર્ગ છત્રીસ આવે છે ચારનો વર્ગ સોળ આવે છે છત્રીસ માંથી સોળ કાઢીએ વીસ મળે છે ચલો એ જ વસ્તુ છ અને નવની મદદથી પિસ્તાલીસ લાવી શકીએ કે નહીં એ જોઈ લઈએ આપણે તો છનો વર્ગ અને નવનો વર્ગ એટલે કે નવનો વર્ગ આગળ લખીશું આપણે અને છનો વર્ગ બાદ કરીશું નવે નવે એક્યાસી છ નો વર્ગ બાદ કરો છત્રીસ બાદ કરો એક્યાસી માંથી છત્રીસ બાદ કરીએ શું મળે પિસ્તાલીસ મળે છે મિત્રો તો આપણે એ જ વસ્તુ આપણે આમાં લાગુ પાડવાની છે તો અગિયારનો વર્ગ ઓછા આઠ નો વર્ગ અગિયાર નો વર્ગ એકસો એકવીસ ચાલો આગળના પ્રશ્નની વાત કરીએ ચાલો નવમાં પ્રશ્નમાં શું છે મિત્રો તો અહીંયા તમને વચ્ચે છાસઠ જોવા મળે છે આ બંને કરતા મોટા છે ચાલો અહીં તેત્રીસ જોવા મળે છે આ બંને કરતા મોટા છે એટલે કે આપણે

ઓકે તો એ જ વસ્તુ આપણે આમાં લાગુ પડે છે ત્રણ મળે છે ઓગણ ચાલીસ માંથી અડત્રીસ બાદ કરીશું શું મળે છે એક અને અગિયાર વડે ગુણીએ તો અગિયાર એકા અગિયાર તો આપણો મિસિંગ નંબર કયો હશે અગિયાર બરાબર ચાલો આગળ દસમા પ્રશ્નની વાત કરીએ મિત્રો ચાલો દસમા પ્રશ્નમાં કોલમમાં તમને સિકવન્સ જોવા મળે છે ચાર પદ આપેલા છે તો એ જ વસ્તુ સાહીઠ મળે છે પણ હજુ આપણે બોતેર લાવા છે કેટલા ખૂટે છે બાર ખૂટે છે ચાલ આનો સરવાળો બાર થાય છે તો ચાર ત્રણ સાત પાંચ બાર ઓકે આનો સરવાળો બાર થાય છે જે આપણે એડ કરવાથી બોતેર આપણને મળી જાય છે તો એ જ વસ્તુ આપણે આમાં લાગુ પાડીએ ચલો અગિયાર ગુણ્યા આઠ ગુણ્યા બે ચલો કેટલા મળે છે ઓકે નજીકની સંખ્યા છે હવે આપણે એકસો સત્તાણું લાવા છે ચલો આ બધાનો સરવાળો કરીએ અગિયાર ને આઠ અને બે અગિયાર આઠ ઓગણીસ વીસ ને એકવીસ ચાલો આપણે આમાં એકવીસ એડ કરીએ તો શું મળે છે છ એક સાત સાત બે નવ અને એક ચલો એકસો સત્તાણું આપણને મળી જાય છે ઓકે તો આપણે ચલો સાત ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ એટલે કેટલા મળશે સાત પંચા પાત પાંચ એકસો પાંચ બરાબર હવે આનો સરવાળો કરીએ સાત પાંચ બાર બાર ત્રણ પંદર આપણે આમાં એડ કરવાનો છે તો શું મળશે એકસો વીસ તો આપણો મિસિંગ નંબર કયો છે મિત્રો અહીંયા એકસો ને વીસ મળશે ચાલો અગિયારમાં પ્રશ્નની વાત કરીએ ચાલો અહીંયા પણ તમને ચાર અંકોની સંખ્યા જોવા મળે છે એટલે કે ચાર રો જોવા મળે છે એટલે કોલમમાં તમારે સંખ્યા મેળવવાની છે તો સાત પાંચ અને ત્રણ ની અંદર પ્રક્રિયા કરીને આપણે ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો સૌથી પહેલો આપણા મગજમાં આવી જાય ચલો ગુણાકાર કરી જોઈએ તો સાત ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ તો સાતર એકવીસ પંચા એકસો પાંચ એ વધી જાય છે ચલો એ વસ્તુ અહીંયા શક્ય નથી અથવા એમાંથી વાત કરો ત્રણ પાંચ સાત તો ટ્રાય કરી જોઈએ એકસો પાંચ એમાંથી વાત કરો સાત તો ના મળે પાંચ બાદ કરો તો સો મળે ત્રણ બાદ કરો તો એકસો બે મળે ચલો બધાનો સરવાળો વાત કરીએ તો સાત ને પાંચ ચલો સાત ને ત્રણ દસ ને પાંચ પંદર બાદ કરો તો પણ નથી મળતા ત્યાંસી તો શું કરીએ ચલો બીજી પ્રક્રિયા આપણે એડ કરી જોઈએ તો હવે શું કરી જોવાનું સાતનો વર્ક કરી જોવાનું પાંચનો વર્ગ કરી જુઓનો ત્રણ નો વર્ગ કરી જોવાનો એડ કરીએ સિત્તેર ઓગણપચાસ પચીસ અને ત્રણ નો વર્ગ નવ ચલો આ બધાનો સરવાળો કરીએ તો નવ દુ અઢાર અઢાર પાંચ ત્રેવીસ બે ચલો ચાર ને બે છ સાત ને એક આઠ ત્યાંસી ઓકે આપણને ત્યાંસી મળી જાય છે તો આપણે અહીંયા છ નો વર્ગ ચાર નો વર્ગ અને બે નો વર્ગ એડ કરીએ ચલો છનો વર્ગ છત્રીસ મળે છે ચારનો વર્ગ સોળ મળે છે બે નો વર્ગ ચાર મળે છે તો શું મળશે સરવાળો છ ચાર દસ ને છ સોળ એક એક બે ત્રણ પાંચ શું મળે છે છપ્પન આપણને છપ્પન મળી જાય છે તો આપણે એ કરીશું બધાનો વર્ગનો સરવાળો ઇઠ્યું ચોસઠ નવે નવે એક્યાસી અને એકા એક આ બધાનો સરવાળો કરીશું તો છ સોરી ચાર ને એક ને એક છ ને આઠ ચૌદ તો આપણને મિસિંગ નંબર કયો મળે છે મિત્રો તાલીસ બરાબર તો આ પ્રકારે આપણે મિસિંગ નંબરને સોલ્વ કરવાના છે તો આ જ પ્રકારના બીજા મિસિંગ નંબર આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈ લઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત